द ब्लू क्रॉस पार्ट टू एंडिंग। वेलकम विद्यार्थी मित्रों, यूनिट सिक्स रीड वन पार्ट टू नी आपणे आजे चर्चा करीशुं। आगळ आपणे जोयुं हतुं के एमणे ज्यारे एम पूछ्युं के भाई फ्लेम्बोय के तू मारा पर शंका करीश, त्यारे फरी वार पूछे छे के बिगेन टू सस्पेक्ट मी रिपीटेड द आउटलो शार्पली। पेला लूटाराए खूब कड़काईथी એવું પૂછ્યું કે શું તું મારા ઉપર શંકા શરૂ કરવાનું કર્યું? ડીડ યુ રિયલી હેવ ધ સ્ટોમેક ટુ સસ્પેક્ટ મી જસ્ટ બીકોઝ આઈ બ્રોટ યુ અપ ટુ ધીસ ફિલ્ડ? શું તારી પાસે એવી હિંમત છે ખરા? તારી પાસે એવું મગજ છે કે તું મારા પર શંકા કરે કે જેને હું આ ક્ષેત્રમાં લઈ આવ્યો છું? હું તને આ ક્ષેત્રમાં લઈ આવ્યો છું અને તું મારા પર શંકા કરે છે, ભલા માણસ? નો 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 નો, સેડ બ્રાઉન. બ્રાઉને જાણે દિલગીરી વ્યક્ત કરતો હોય, એમ સોરી, એઝ ઇફ હી વોઝ સોરી, જાણે કે પોતે સોરી કહેતો હોય એ રીતે એણે કીધું કે ના 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 ના, યુ સી, જો એ કે તને ખબર છે, તું સમજી ગયો, તું સમજ, આઈ સસ્પેક્ટેડ યુ વેન વી ફર્સ્ટ મેટ. આપણે જ્યારે પહેલી વાર મળ્યા ને ત્યારે જ મેં તારા પર શંકા કરેલી, અને ઇટ્સ ધેટ લિટલ બલ્ગ અપ ધ સ્લીવ, અને ત્યારે જ મેં તારી ઉપર શંકા કરી. કેમ? કે તારી બાંય જે છે ને એ થોડીક ફૂલેલી હતી. તારી જે બાજુ બંધ હોય ને, આપણે અડધી બાંયનો શર્ટ પહેરીએ તો ત્યાં જે બાંય કહેવાય છે, કે છે એ ફૂલેલી હતી. અને આઈ નો યુ પીપલ હેવ ધ સ્પાઇક્ડ બ્રેસલેટ ધેર, અને મને ખબર હતી કે હું જાણું પણ છું કે તમારા જેવા લોકો આગળ ખીલીવો જડેલો બાજુ બંધ પહેરે છે, એટલે મને ખબર હતી. કારણ કે પહેરેલો હોય બાજુ, તો બાજુ પહેરેલો હોય એટલે એ બાંય તો ફૂલેલી હોવાની જ છે. ઓ વન્સ લિટલ ફ્લોક યુ નો, હે? અને તરત જ એણે કીધું કે હાવ ઇન ધ વર્લ્ડ, ક્રાઇડ ફ્લેમ્બો. ફ્લેમ્બોએ કીધું કે દુનિયામાં આવું ક્યારેય ન હોય, કે શક્ય જ નથી, ક્યારેય આવું બની જ ન શકે, કંઈ. હે ફ્લેમ્બો બોલે છે, ફ્લેમ્બોએ કીધું કે આવું ક્યારેય હોઈ શકે નહીં. ડીડ યુ એવર હિયર ઓફ ધ સ્પાઇક બ્રેસલેટ? શું તે ક્યારેય આવા ખીલીઓ જડેલ બાજુબંધથી એના વિશે ક્યારેય તે સાંભળ્યું છે ખરા? ઓ વન્સ અ લિટલ ફ્લોક યુ નો, સેડ ફાધર બ્રાઉન. એણે કીધું કે બુદ્ધિ વગરના તને ખબર પડે છે? ફાધર બ્રાઉન બોલ્યા, હે? રાધર બ્લેન્કલી, વેન આઈ સર્વ ઇન હાર્ટપુલ, હું જ્યારે હાર્ટપુલમાં સર્વિસ કરતો હતો ત્યારે આવા ત્રણ જણા આવા ખીલીવાળા બાજુબંધ પહેરતા હતા. મને ખબર છે કે વેર થ્રી ઓફ ધેમ વિથ સ્પાઇકલ બ્રેસલેટ. સો એઝ આઈ સસ્પેક્ટેડ યુ ફ્રોમ ધ ફર્સ્ટ, ડોન્ટ યુ સી, આઈ મેડ શ્યોર ધેટ. એટલા માટે મેં તને પહેલી જ વખતમાં તારા ઉપર શંકા શરૂ કરી દીધી હતી, અને તને ખબર નથી પડતી કે મેં કોઈ પણ ભોગે ક્રૂસ સલામત રહે એની ખાતરી રાખી હતી. હે આઈ એમ શ્યોર ધેટ, અને આઈ મેડ શ્યોર ધેટ, હું એવી પાકી ખાતરી મારી પાસે હતી કે ગમે તેમ થાય પણ મારું આ જે ક્રૂસ છે એ 100% ખાતરીપૂર્વક એનું રક્ષણ હતું જ. અને મને ખબર પણ હતી કે આ રીતનું જે તારી પાસે જે બાજુબંધ છે એની મને પાકી ખાતરી હતી. એટલા માટે આઈ સસ્પેક્ટેડ યુ, હે, એટલા માટે જ મેં તારા ઉપર શંકા કરેલી. અને ધ ક્રોસ શુડ ગો સેફ, અને મને ખબર હતી કે આ જે મારું ક્રોસ છે એ બરાબર સલામતીથી જઈ રહ્યું હતું. હે એની હાવ, ચલ કંઈ વાંધો નહીં, આઈ વોચ યુ, અને જો કે મેં તને જોઈ પણ લીધો હતો. હે આઈ વોચ યુ, યુ નો, તને ખબર છે મેં તને જોયો પણ હતો. ક્યારે? તો કે સો એટ લાસ્ટ આઈ સો યુ ચેન્જ ધ પાર્સલ, એટલા માટે મેં તને પાર્સલ બદલતા પણ જોયો હતો. હે એટલે ધેન ડોન્ટ યુ સી, તને ખબર નહીં હોય, આઈ ચેન્જ ધેમ બેક અગેન, તે જ એવું પાર્સલ બદલી નાખ્યું, એટલે ફરી વાર મેં પાછું મારું પાર્સલ બદલી નાખ્યું. એન્ડ ધેન આઈ લેફ્ટ ધ રાઈટ વન બિહાઇન્ડ, અને પછી મેં જમણી બાજુનું છે એ પાછળ છોડી દીધું. એટલે તને કદાચ ખબર નહીં હોય પણ મેં જ આ તારું પાર્સલ ફરી વાર બદલી નાખેલું. ઓ લેફ્ટ ઇટ બિહાઇન્ડ, રિપીટેડ ધ ફ્લેમ્બો. ફરી વખત ફ્લેમ્બો બોલે છે, પાછળ છોડી દીધું. ફ્લેમ્બોએ પાછું બોલ્યો, રિપીટ કરે છે. એન્ડ ધેન, અને પછી કહે છે, અને ફોર ધ ફર્સ્ટ ટાઈમ હિઝ વિક્ટોરિયસ ટોન વોઝ ગોન, અને પહેલી જ વખત એનો જે એકદમ આમ જીતનો, વિજયનો જે અવાજ હોય ને એનો રણકો ચાલ્યો ગયો, કારણ કે હવે એને ખબર પડી ગઈ કે આ જીતી જશે. વેલ ઇટ વોઝ લાઈક ધીસ,
हाँ आम तो एवं अने आमज बन्यु सेड द लिटल प्रिस्ट। पहला एकदम ठींगणा पादरीए सहजता थी कही दीधु कि हाँ एवं बन्यु स्पीकिंग इन द सेम कैजुअल वो अने एक ज सरखी रीते मिठाई थी ए फरी वक्त पाछो एकदम सहजता थी अने बोली नाख्यू आई वेंट बेक टू द स्वीट शॉप अने पछी कहे हूँ मिठाईनी शॉप पर गयो अने लेफ्ट द ओरिजिनल पार्सल विथ द क्रूस देर अने त्या मैं ओरिजिनल पार्सल के जेमा क्रूस हतु ए त्या मैं मूकी दीधुँ। आई आज द लेडी त्या एक लेडी हती एने पण मैं कीधुँ टू मेल इट माई फ्रेंड इन वेस्टमिंस्टर वेन शी फाउंड इट एटले कीधुँ के वेस्टमिंस्टर में मारो जे मित्र रहे छे एने तारे जारे तने मळे त्यारे आ टपाल थी तारे एने मोकली आपवानुं मैं जणावी दीधेलुं। Then he added rather sadly અને પછી એણે થોડા દુઃખથી વ્યક્ત કરી અને ઉમેર્યું I learned that મેં કીધું કે to from a poor fellow in Hartpool અને પછી મેં હાર્ટપુલમાં એક સામાન્ય માણસ પાસેથી મને એ જાણવા મળ્યું હતું He used to do it with handbag He stole at railway station But he is in a monastery now અને મને એના પાસેથી જાણવા એવું મળેલું કે એ રેલવે સ્ટેશનથી ચોરેલી હેન્ડબેગ્સનું પણ આમ જ કરતો પણ અત્યારે એ એક મોનેસ્ટરી એટલે મઠમાં રહે છે મોનેસ્ટરી એટલે મઠમાં રહે છે હી એડેડ અને એ ઉમેર્યું કે રબિંગ હિઝ હેડ અગેઇન એઝ ઇફ હી વોઝ સોરી અને જાણે ફરી વખત એણે કોઈ દિલગીરી વ્યક્ત કરતી હોય એવી રીતે એમણે માથું ખંજવાળતા એમણે ઉમેર્યું અને એડેડ એટલે કે કીધું અને ઉમેર્યું કે વી કાન્ટ હેલ્પ બિંગ પ્રિસ્ટ એણે કીધું કે અમે આપણે પાદરી છીએ એટલે એ કાંઈ મટી જવાના નથી હે આપણે તો પાદરી છીએ એટલે મટી જવાના નથી આપણે કાંઈ જતા નથી રહેવાના પીપલ કમ એન્ડ ટેલ અસ ધીસ થિંગ્સ લોકો અહીંયા આવે છે અને અમને બધું જણાવે છે ફ્લેમ્બો ટોર અ બ્રાઉન પેપર પાર્સલ આઉટ ઓફ હિઝ ઇનર પોકેટ એણે અંદરના જે ગજવામાં એની પાસે જે આ ફ્લેમ્બોની પાસે જે કાગળનું આ જે કરન્સી નોટ હતી એ કાઢી એ ભૂરા રંગની કરન્સી નોટ અને એણે ટોર કરી દીધી એટલે કે ફાડી નાખી અને એના ટુકડે ટુકડા કરી નાખ્યા અને એ ધેર વોઝ નથિંગ બટ પેપર એન્ડ સ્ટીક્સ ઓફ લીડ ઇનસાઇડ કારણ કે એની પાસે જે પાર્સલ હતું એ નકલી હતું એટલે એમાં કશું જ નહોતું ગજવામાં કાગળ પેન્સિલ સિવાય કાંઈ નહોતું એણે જોયું તો ખિસ્સાની અંદર પોકેટમાં કશું જ ન નીકળ્યું હી સ્પ્રેંગ ટુ હિઝ ફીટ એન્ડ ક્રાઇડ અને પછી એ ખૂબ ગુસ્સે થયો એ પગથી કૂદ્યો અને બરાડી ઉઠ્યો એટલે કે ખૂબ ગુસ્સે થયો આઈ ડોન્ટ બિલીવ યુ અ ફૂલ લાઇક યુ કુડ મેનેજ ઓલ દેટ કહે છે કે હું તને માની જ નહીં શકું તારા ઉપર મને વિશ્વાસ નથી તારી જેવો મૂર્ખ માણસ આવી રીતનું કોઈ દિવસ આયોજન કરી શકે ખરા અને તારી આટલી બધી ચાલાકી તું કરી શકે ખરા હું તારા ઉપર વિશ્વાસ રાખતો નથી યુ હેવ સ્ટીલ ગોટ ધ ક્રૂઝ એન્ડ ઇફ યુ ડોન્ટ ગીવ ઇટ અપ આઈ શેલ ટેક ઇટ બાય ફોર્સ અને હજુ તારી પાસે આ ક્રૂસ છે અને જો તું મને નહીં આપે તો હું એ બળજબરીથી તારી પાસે લઈ લઈશ આંચકી લઈશ હે તારે મને આપવું જ પડશે નો સેડ ફાધર બ્રાઉન સિમ્પલી ફાધર બ્રાઉને સિમ્પલી એકદમ સામાન્યતાથી સાહજિકતાથી નહીં 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 એન્ડ સ્ટુડ અપ ઓલસો અને ઊભા પણ થઈ ગયા યુ વોન્ટ ટેક ઇટ બાય ફોર્સ હે તું મને પહેલાં તો બળજબરીથી લઈ પણ નહીં શકે કેમ ફર્સ્ટલી બીકોઝ આઈ રિયલી હેવન્ટ સ્ટીલ ગોટ ઇટ સૌથી પહેલાં તો એ મારી પાસે છે પણ નહીં બરાબર 100% મારી પાસે તો છે જ નહીં એટલે તું લઈ પણ નહીં શકે એન્ડ સેકન્ડલી બીકોઝ વી આર નોટ અલોન અને બીજી વસ્તુ એ કે આપણે અહીંયા એકલા પણ નથી ફ્લેમ્બો સ્ટોપ્ડ ઇમિડિયેટલી ફ્લેમ્બો તરત જ એકાએક ઊભો થઈ ગયો કે શું વાત છે કેમ એકલા નથી એટલે શું છે હે એણે કીધું કે તું પહેલાં તો મારી પાસેથી લઈ પણ નહીં શકે આ વસ્તુ મારી પાસે ઓલરેડી છે પણ નહીં કારણ કે તમને ખબર છે કે એમણે દુકાને પહેલાં લેડીઝને આપી દીધેલું એમને કહી દેલું તમારે પાર્સલ આપી દેવાનું છે અને પાર્સલ તમારે ટપાલથી પહોંચતું કરવાનું છે એટલે કહે છે કે તમારી પાસે હતું એ તો મેં મોકલી દીધું કે મારી પાસે ઓલરેડી છે જ નહીં તો પેલો ફ્લેમ્બો છે એ ઊભો થઈ ગયો એટલે કીધું જો બિહાઇન્ડ ધેટ ટ્રી સામે જો એ કહે સેઇડ ફાધર બ્રાઉન પોઇન્ટિંગ આર ટુ સ્ટ્રોંગ પોલીસમેન એન્ડ ધ ગ્રેટેસ્ટ ડિટેક્ટિવ અલાઈવ એણે કીધું જો સામે આંગળી ચીંધીને ફાધર બાઉને કીધું કે પહેલાં ઝાડની પાછળ જો બે જબરજસ્ત સ્ટ્રોંગ પોલીસમેન તને દેખાય છે અને એક જબરજસ્ત ગુનાશોધક કે જે ડિટેક્ટિવ જે છે એ ત્યાં મોજૂદ છે એટલે કે ત્યાં છે તું જોઈ લઈ હાઉ ડીડ યુ કમ હિયર ડુ યુ આસ્ક એ લોકો કેવી રીતે અહીંયા આવી ગયા હે તું પૂછીશ કે એ અહીં કેવી રીતે આવ્યા
એટલે ફ્લેમ્બોયને પૂછે છે અને તું પૂછે ને જાય કે તું કેવી રીતે આવ્યા તને ખબર છે, હાઉ ડીડ આઈ ડુ ઇટ, આ મેં કેવી રીતે કર્યું તને ખબર છે, અલબત્ત વાય આઈ શેલ ટેલ યુ ઇફ યુ લાઈક, જો તને ગમે તો હું તને કહું કે આ મેં કેવી રીતે કહ્યું, બોલ તને ઠીક લાગે તો કહું. હે લોર્ડ બ્લેસ યુ, ભગવાન તારું સારું કરે, ચલ ખુદા જે કરે તે સારું કરે. બીજી વાત કે વી હેવ ટુ નો 20 સચ થિંગ્સ વેન વી વર્ક અમોંગ ધ ક્રિમિનલ ક્લાસીસ. અમે જ્યારે કોઈ ગુનાખોરીને પકડીએ ને ત્યારે અમે એની પાછળ પડીએ ને ત્યારે અમે 20 બાબતો અમારે જાણવાની હોય, એના કરતાં અમે 20 વસ્તુ અમે પહેલાં જાણી લઈએ. વેલ આઈ વોઝન્ટ શ્યોર યુ વેર અ થીફ, હા આમ તો મને ખબર નહોતી કે તું ચોર છે, સો આઈ જસ્ટ ટેસ્ટેડ યુ ટુ સી ઇફ યુ એનીથિંગ વુડ મેક યુ શો યોર સેલ્ફ. એટલે મેં ફક્ત તારી કસોટી જ કરી રહ્યો હતો કે કદાચ તું તારી જાતને બતાવી દે, અને ખબર જ હોય કે જાત બતાવવાળો છે એ 100% જાત બતાવી જ દે એ કંઈ. એટલે મને એવું લાગતું હતું કે કદાચ તું તારી જાત છે બતાવી દઈશ, અને મને ખાતરી હતી કે કંઈક તો થશે. અને એ મેન જનરલી મેક્સ અ સ્મોલ સીન ઇફ હી ફાઇન્ડ સોલ્ટ ઇન હિઝ કોફી. હે અને તમે વિચારો કે કોઈ પણ માણસ જ્યારે દાળમાં કાળું લાગે વિચારો તો ત્યારે સામાન્ય રીતે કોઈ મોટો દેખાડો કરતો નથી. હે અને એ પણ આપણને ખબર હતી કે માણસને જ્યારે કાંઈ પણ એવું લાગે તો સામાન્ય રીતે પહેલાં તો એ મોટો દેખાડો કરે નહીં. અને બીજી વાત, અને ઇફ હી ડઝન્ટ, અને જો એ ન કરે, હે એને અજુગતું કંઈ ન લાગે તો સમજવાનું, અને ન બોલવામાં એને એમ લાગે કે મારે કશું નથી બોલવું, હી હેઝ સમ રીઝન ફોર કીપિંગ ક્વાઇટ, અને નહીં બોલવામાં એની પાસે કંઈક કારણ હોય. એટલે મને ખબર પડી ગઈ કે કંઈક તો છે, અધરવાઇઝ આવું કોઈ દિવસ હોઈ શકે નહીં, કારણ કે કંઈક હોય તો જ આવું બની શકે. એટલા માટે કહે છે કે મેં આ બધું જોયું, આઈ ચેન્જ ધ સોલ્ટ એન્ડ સ્યુગર, એટલે કીધું કે મેં આ વસ્તુ છે ને સોલ્ટ અને સ્યુગર એ કે મેં જ અદલાબદલી કરી લીધેલી, અને પછી હું ચૂપ રહી ગયેલો, મેં જ આ ફેરવી નાખ્યું, એન્ડ યુ કીપ ક્વાઇટ, અને તું શાંત રહ્યો. અ મેન જનરલી ઓબ્જેક્ટ ઇફ ઇઝ બિલ ઇઝ 3 times ટુ બિગ, કોઈ માણસનું 3 ગણું બિલ આવી જાય તો એ માણસ ગમે ત્યારે બહુ બોલે, વધુ તો બોલવાનું જ છે ને. ઇફ હી પેઝ ઇટ, અને જો એ ચૂપચાપ ચૂકવી દે તો હી હેઝ મોટિવ ફોર પાસિંગ અનનોટિસ, તો એની પાસે કંઈક કોઈને ધ્યાન ચૂકવી દેવાનું કંઈક કારણ હોઈ શકે, કારણ કે એની પાછળ કંઈક એનો બદ ઈરાદો જ હોય. એ અને આઈ ઇન્ક્રીઝ યોર બિલ એન્ડ યુ પેઇડ ઇટ, અને મેં તારું બિલ વધારી દીધું અને તે ચૂકવી પણ દીધું. તમે 10 રૂપિયાનું ખાધો અને હું 50 રૂપિયા વધારું તો તમને કંઈક તો થવાનું જ છે ને, એટલે તે ચૂકવી દીધું. એટલે ત્યારથી મને શંકા પડી ગઈ કે દરેક કંઈક દાળમાં કાળું 100% હોવું જોઈએ. ધ વર્લ્ડ સીમ્ડ વેઇટિંગ ફોર ફ્લેમ્બો ટુ લીપ લાઈક અ ટાઈગર, અને બધાને એમ હતું કે ફ્લેમ્બો હવે વાઘની જેમ ઉછળશે, બધાને એવું લાગતું હતું. બટ હી વોઝ હેલ્ડ બેક એઝ બાય અ સ્પેલ, હી વોઝ સ્ટન્ડ વિથ અટર ક્યુરિયોસિટી, પણ જાણે જાદુ થયો હોય એમ એ સ્થિર જ ઊભો રહ્યો અને એકદમ કુતૂહલથી આશ્ચર્યચકિત થઈ ગયો, કારણ કે એને ખબર પડી ગઈ કે હવે શું કરવું. વર્ડ્સ સ્પાઇલ્ડ આઉટ હિઝ માઉથ, અને એના મોઢામાંથી શબ્દો નીકળે છે કે આઈ વુડ રાધર ડાય ધેન બી ટ્રિક બાય લિટલ પ્રિસ્ટ. શું કહે છે, હું આ બાઠિયા પાદરીની ચાલાકીનો જો ભોગ બનવા બનવા કરતાં તો હું મરવાનું વધારે પસંદ કરી શકાય, આ બાઠિયો મને ચાલાકી કરીને છેતરી જાય. વેલ વેન્ટ ઓન ફાધર બ્રાઉન એઝ યુ વુડન્ટ લીવ એની ટ્રેક્સ ફોર ધ પોલીસ, ચાલ જે થયું તે ફાધર બ્રાઉનને બોલવાનું ચાલુ રાખ્યું. હે ફાધર બ્રાઉન બોલે છે કે જેવી રીતે તું પોલીસ માટે કોઈ નિશાની છોડતો નથી તે કોઈ કહે તો કંઈક કરવું પડે ને ભલા માણસે, કે તું કોઈ પણ નિશાની નથી છોડતો બરાબર, એટલે પછી બીજા એનો કંઈ કરવું પડે. હે તો ઓફકોર્સ સમબડી હેડ ટુ ડુ, તો કંઈક કરવું પડે ને. એટ એવરી પ્લેસ વી વેન્ટ ટુ, અમે દરેક જગ્યાએ ગયા, કાંઈ ને કાંઈ તો હોવું જ જોઈએ ને, દરેક સ્થળે અમે ગયા, અને જ્યાં પણ ગયા છીએ ને ત્યાં પણ એ કશુંક તો અમે તે કંઈક જરૂર તો તે કર્યું જ હોય એ અમને ખાતરી હતી. અને આઈ ડીડ સમથિંગ ધેટ પીપલ વુડ ટોક અબાઉટ ફોર ધ રેસ્ટ ઓફ ધ ડે, એટલે મેં કંઈક તો એવું જ કર્યું કે લોકો આખો દિવસ કંઈ ને કંઈ એ ભાગની વાત કર્યા જ કરે. આઈ ડીડન્ટ ટુ મચ હાર્મ અ સ્પ્લેશ વોલ, હે મેં કોઈ વધારે પડતી પેલી દિવાલને કાંઈ બગાડી નહોતી, વધારે પડતું નુકસાન પણ નહોતું કર્યું. હે અને સ્પિલ્ટ એપલ્સ અ બ્રોકન વિન્ડો, અને થોડાક જે સફરજન છે એ મેં બગાડી દીધેલા હતા, થોડા ઊંધા વાળી દીધા બારીને તોડી, બટ આઈ સેવ ધ ક્રોસ, પણ મેં ક્રુસ બચાવી લીધું. ઇટ ઇઝ
એટ વેન્ટ્સ મિસ્ટર બાય નાવ. અને અત્યારે તો સુધીમાં તો એ વેટ મિનિસ્ટર પહોંચી પણ ગયું ચૂક્યો છે, ભલા માણસ. એ ક્રુસ તો પહોંચી ગયું છે. હાઉ ડુ યુ નો ઓલ ધીઝ ક્રિમિનલ ટ્રિક્સ, ક્રાઇડ ફ્લેમ્બો. ફ્લેમ્બોએ વળી પાછું પૂછ્યું કે તને આ બધી ગુનાખોરીની ચાલાકીની કેવી રીતે ખબર પડી, તને કેમ ખબર પડે છે, તું કેવી રીતે જાણે છે? ધ શેડો ઓફ અ સ્માઇલ ક્રોસ ધ રાઉન્ડ સિમ્પલ ફેસ ઓફ હિઝ પ્રિસ્ટલી ઓપોનન્ટ. અને એકદમ તમે આ બધી ગુના કરી કેવી રીતે જાણો, તો પેલો સ્પત્રી પરથી આજે પાદરી છે એ મામૂલી ચહેરાવાળો એ હાસ્યની ઝાંખી ઝલકાવે છે અને કહે છે કે ઓ બાય બીંગ ફુલિશ પ્રિસ્ટ આઈ સપોઝ, મને એવું લાગે છે કે અરે ભાઈ હું ધારું છું કે મૂર્ખ પાદરી બનીને. હી સેડ ડોન્ટ યુ રિયલાઇઝ ધેટ અ મેન હુ સિમ્પલી હિયર્સ મેન્સ રિયલ સિન્સ ઇઝ લાઇકલી ટુ બી અવેર ઓફ ઓલ હ્યુમન ઇવિલ. શું તને એવું નથી લાગતું કે જે માણસના સાચા સદગુણો સાંભળતો હોય એ બધા દુર્ગુણોથી પણ વાકેફ હોય જ? ઓલ્સો અનધર પાર્ટ ઓફ માય બ્રેડ, અને બીજું એક મારો વ્યવસાયના બીજા ભાગ ખરૂપે તને હું એક ખાતરી આપી દઉં છું કે મેડ મી શ્યોર યુ વેરન્ટ અ પ્રિસ્ટ. અને બીજું કે મને પણ ખબર છે કે હું એક ખાતરી પણ આપતો હતો કે હું પાદરી હતો જ નહીં કંઈ હે. અને તને એક ખાતરી પણ કરી આપું કે તું તો પાદરી હતો જ નહીં, મને ખબર જ હતી. કારણ કે હું મારા જે કંઈ બનાવો હોય ગુનાવો હોય એનાથી તો એ કંઈ વાકેફ હોય જ નહીં. કારણ કે જે માણસ સાચા પાપ સાંભળતો હોય, કન્ફેશન કરી લેતો હોય, એ માણસ છે એ બીજાના દુર્ગુણોથી વાકેફ હોય. એટલે એથી એ વધીને મારો જે વ્યવસાય છે એ બીજા પાસે મને ખાતરી કરી આપી કે તું પાદરી હતો જ નહીં હે, મને ખબર હતી કે તું કાંઈ પાદરી નથી. એટલે એ પાછો ફરીવાર એવું વિચારે છે કે હે, પછી પૂછે છે કે વોટ આઝ ધ સ્ટન થીફ. પેલો એકદમ હવે હતપ્રત થઈ ગયો, એકદમ આંચકાઈ ગયો. એણે કીધું શું કરશે હે પેલો ગુનેગાર? યુ એટેક્ટ રીઝન, તર્ક પર તે હુમલો કર્યો. ફાધર બ્રાઉન, ઇટ્સ બેડ થિયોલોજી, આ એક ખોટી પદ્ધતિ છે, આ સારું નહીં કહેવાય કે. એન્ડ એઝ હી ટર્ન અવે ટુ કલેક્ટ હિઝ થિંગ્સ, અને જેવો એ ચીજવસ્તુ લેવા ફરત ફર્યો એટલે તરત જ થ્રી પોલીસમેન કેમ આઉટ ફ્રોમ અંડર ધ ટ્રીઝ. ત્રણેય પેલા માણસો ઝાડની પાછળથી આવી ગયા. અને ફ્લેમ્બો વોઝ એન આર્ટિસ્ટ એન્ડ અ સ્પોર્ટ્સમેન. ફ્લેમ્બો છે એ તો એક કલાકાર હતો, ખેલાડી પણ હતો. હી સ્ટેપ્ડ બેક, એ પાછો પડ્યો એ જરાક ગર્વભેર આગળ ગયો. અને ગ્રેટલી બો ડાઉન ટુ વેલેન્ટાઇન, વેલેન્ટાઇનને એ નમસ્ કરે છે અને નમસ્કાર કરે છે. ડુ નોટ બો ટુ મી માય મેન, સેડ વેલેન્ટાઇન વિથ સિલ્વર ક્લિયરનેસ, એકદમ ચાંદી જેવી ચોખવટ પાડીને કહે છે કે મિત્ર સ્પષ્ટતા કરે છે કે મને વંદન નહીં કર. લેટ અસ બોથ બો ટુ અવર માસ્ટર, એટલે કે જીસસ ક્રાઇસ્ટ. ચાલ આપણે બંને આપણા માલિક જે ઈસુ છે એને આપણે વંદન કરીએ. મિત્ર તારે મને કોઈ વંદન કરવાની જરૂર નથી. આવી રીતે ફ્લેમ્બો પકડાઈ જાય છે. વિદ્યાર્થી મિત્રો, આ યુનિટ આપણો અહીંયા પૂર્ણ થાય છે. આગળનો યુનિટ પછી કરીશું. થેન્ક યુ.